नमस्कार दर्शक मित्रों, आप જોઈ રહ્યા છો સૌરાષ્ટ્રની અસ્મિતા ન્યૂઝ. એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ખંભાળિયા કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં ખેડૂતો આવેદનપત્ર આપવા પહોંચ્યા. આજરોજ ખંભાળિયા કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં ખેડૂતો આવેદનપત્ર આપવા ઉમટી પડ્યા. જેટકો કંપનીની મનમાની સામે ભોગાત ગામ તેમજ અન્ય 5 ગામોના ખેડૂતો ખંભાળિયા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવા સંગઠિત થયા હતા. ખેડૂતોની મુખ્ય માંગણીઓમાં ખાસ કરીને વળતર ચૂકવ્યા વગર તેમજ જેટકો કંપની નિયમોનુસાર આમ ભંગ કરીને કામ કરતી હોય, ખેડૂતોના ઊભા ભાગને નુકસાનની કરી કંપની પોતાના હેવી વાહનો ખેતરમાં ચલાવતા હોય, આ બાબતે ખેડૂતોના આક્ષેપ કરવામાં આવ્યો છે કે કંપની કોઈ જ જાતની ખેડૂતોની મંજૂરી વિના ખેતરમાં ગેરકાનૂની રીતે પ્રવેશ કરીને કામ કરતી હોય તો ખેડૂતોને ઓછામાં ઓછું નુકસાન ને વધુમાં વધુ વળતર ચૂકવવાની માંગ સાથે વિશાળ સંખ્યામાં ખેડૂતો આવેદનપત્ર આપવા સંગઠિત થયા હતા, જેમાં ખાસ કરીને ખેડૂત અગ્રણી પાલભાઈ આંબલિયા, મુરુભાઈ કંડોરિયા, ભોજિયા નિદ્રેશભાઈ, તુષારભાઈ હાથલિયા, ભીમસીભાઈ કંડોરિયા, વિક્રમભાઈ કંડોરિયા વગેરે આગેવાનો ખાસ કરી ઉપસ્થિત રહ્યા. મળતી માહિતી મુજબ હાલ સમસમાં ખેડૂતોનું આમંત્રણ ઉપવાસ આંદોલન હજુ યથાવત ચાલુ છે. જ્યાં સુધી ખેડૂતોની સંપૂર્ણ માંગો સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી ઉપવાસ આંદોલન શરૂ રહેશે. બ્યુરો રિપોર્ટ, મુસ્તફા ડી સુમરા, ખંભાળિયા. કંપનીઓની જો હુકમી બંધ કરો, જેટકોની દાદાગીરી બંધ કરો.